નમસ્તે બાળકો, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હેરમા કિરણ. ધોરણ 3માં આપણે ગણિત વિષય આજે શીખીશું. ચાલો બાળકો, આપણે સ્વાધ્યાય 1 ક્યાંથી જોવું તે આપણે અગાઉ પાર્ટ 1માં તેનો વિડીયો જોઈ લીધો અને આપણે તે નોટબુક્સમાં લખી પણ નાખ્યું. હવે એનો બીજો ભાગ છે એ આપણે આજે જોઈશું. બીજા ભાગની અંદર તમને અહીં આપેલું છે રંગોળી. તો રંગોળી એટલે શું? તમારા મમ્મી ઘરે રંગોળી દિવાળી ઉપર બનાવતા હશે, બનાવે છે ને, તમે પણ તેની મદદ કરતા હશો રંગોળી બનાવવામાં. આપણા ઘરે, આપણા અહીંયા ગુજરાતમાં રંગોળીનો તહેવાર છે એ દિવાળીના દિવસે જ્યારે હોય ત્યારે જ આપણે રંગોળી કરીએ છીએ. જ્યારે તમિલનાડુની અંદર, દક્ષિણ સાઉથની અંદર રંગોળી જે છે એ લોકો કાયમ સવારે ઉઠી અને સૌથી પહેલાં રંગોળી એ લોકો બનાવે છે. તે લોકો રંગોળી છે એ સફેદ કલરની બનાવે છે અને સરસ સુંદર મજાની કાયમ તેમના ઘરના આંગણે રંગોળી હોય જ છે. તમે જ્યારે ક્યારેક બહાર ફરવા જાઓ તો ત્યારે ઘરે બધાનું જે ઘર હોય તેમાં નિરીક્ષણ કરજો. એવી સરસ રંગોળી ત્યાં લોકોએ બનાવેલી હોય કે આપણને તે જોવાની બહુ જ મજા આવે છે રંગોળી. તો આપણે આજે એ વિશે થોડુંક ભણીશું, બરાબર છે બાળકો? હવે આપણે રંગોળીમાં આપણે કંઈ જોઈએ તો આપણે વાંચીએ કે તમે ક્યારેય રંગોળી બનાવી છે? મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન બનાવે છે. હવે સુંદર ભાત પેટર્ન એટલે શું? તમને એમ કે જમવાના ભાત? ના ના હો ભાઈ, જમવાના ભાત નહીં. આ તો ભાત એટલે કે પેટર્ન, ભાત એટલે કે ડિઝાઇન. ડિઝાઇનને આપણે અહીં આપણે ગણિતની ભાષામાં પેટર્ન કહીએ છીએ. તો આપણે અત્યારે ડિઝાઇન બનાવવાની છે, બરાબર છે ને બાળકો? ચાલો તો આજે આપણે આગળ વાંચીએ કે ભાઈ હું મીનાક્ષી છું. હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. જોજો, જુદા જુદા ટપકા હોય ને તેનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે આ મીનાક્ષી. તમને ખાલી જગ્યામાં પૂછાય કે મીનાક્ષી છે એ ક્યાંની વતની છે, તો તમારે લખવાનું કે તમિલનાડુની વતની છે. પછી તમને એમ પૂછે કે રંગોળી કોણ બનાવતું હતું, તો તમારે તેમાં જવાબ આપવાનો કે મીનાક્ષી રંગોળી બનાવે છે. અહીં તમને જુઓ, મીનાક્ષીએ જે રંગોળી બનાવી છે તે અમુક તમને રંગોળી દેખાય છે. અહીં ટપકાઓનો ઉપયોગ કરી અને તેને રંગોળી બનાવી છે. અહીં કેવું સરસ મજાની ડિઝાઇન બનાવી છે. અહીં પણ ટપકાઓનો ઉપયોગ કરીને તેને રંગોળી કરી છે. તે જ રીતે આપણે જોઈએ તો અહીં પણ સરસ મજાની રંગોળી બનાવી છે. અહીં પણ સરસ મજાનું કર્યું છે એમને ડિઝાઇન. તો આ બધી જે ડિઝાઇન છે તેનો ઉપયોગ કરી અને તેને રંગોળી ટપકાની બનાવેલી છે. તો આપણે આ રીતની રંગોળી પણ ઘરે દિવાળીના દિવસે મમ્મીને મદદ કરી શકીએ. આજે જ આપણે શીખી લઈશું રંગોળી, તો મમ્મીને ત્યારે આપણે મદદ કરી શકીશું. કરીશું ને બાળકો? ચાલો ત્યારબાદ આપણે જોઈએ ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. 2 નમૂના અહીં દોરેલા તમને આપેલા છે. જુઓ, તમને અહીં નમૂના આપેલા છે દોરેલા. આપણે આ જે નમૂના છે એવી ડિઝાઇન આપણે અહીં બનાવી શકીએ. ત્યારબાદ આ પણ આપણને રંગોળી આપેલી છે, તો આપણે અહીં એક રંગોળી બનાવીએ. જો આપણને જેવી આવડે એવી રંગોળી આપણે બનાવી શકીશું. મેં અહીં આવી બનાવેલી છે, તમે ઘરે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને તમે આ રીતની રંગોળી બનાવી શકશો. તો બધા જરૂર રંગોળી બનાવજો. ત્યારબાદ પાના નંબર 4 ઉપર તમને અહીં આપેલું છે કે તમારી જાતે બીજી ભાત બનાવો. ભાત એટલે કે છોકરાઓ ડિઝાઇન, બરાબર છે? હવે હું વાંચું છું કે બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે અને જ્યારે કેટલાકમાં નથી. તો સીધી લીટી કોને કહેવાય? તો કે જે આ જે આપેલી છે એને સીધી લીટી કહેવાય. પછી અહીંયા જે આપેલી છે એને સીધી લીટી ન કહેવાય.
આવી રીતની પણ ડિઝાઇન આપણે બનાવી શકીએ. તો આપણે આગળ જોઈએ કેટલી બધી સરસ ડિઝાઇન આપણને આપેલી છે. અને આની નીચે જે આવે આ દૂધિયા કલરનું આપેલું છે, વાદળી કલરનું, ત્યાં આપણે આવી ડિઝાઇન બનાવી શકીએ. તમને આવડે તેવી ડિઝાઇન તમે બનાવી શકશો. જો હું એક બનાવું છું, તમે આવું રાઉન્ડ રાઉન્ડ પણ બનાવી શકો, પછી આવી ઊંચા નીચી ચોકડીવાળી પણ ડિઝાઇન બનાવી શકો. તમને જે ડિઝાઇન ફાવે તે ડિઝાઇન તમે બનાવી શકશો. તો બધા તમારી જાતે આ ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરજો. હવે આપણને અહીં આપેલું છે પાના નંબર 5 ઉપર તમને આકારો દોરવાના કીધા છે. ચોરસ, લંબચોરસ બનાવવા માટેની આકૃતિઓ પૂર્ણ કરો. તમને આમાં ખાલી ચોરસ અને લંબચોરસ જ કહેલ છે બાળકો. તો આપણે આ આકારોને પૂર્ણ કરવા માટે આપણે ચોરસ અને લંબચોરસ કેવી રીતે બનાવી શકીએ, તો આપણે એ બનાવીએ. તમે તમારી પાઠ્યપુસ્તકમાં તે બનાવજો. અહીં હું બનાવું છું. તો આ આકાર કયો બન્યો? તો કે લંબચોરસ બન્યો છે. અહીં પણ આપણે અહીંયાથી ચાલુ કરીએ અને અહીંયા આપણે જોઈએ તો આ આકાર બનશે ચોરસ. એ જ રીતે અહીંયા જોશું તો અહીંયા બનશે ચોરસ. તો આ રીતના આકારો તમે અહીંયા ટપકાની મદદથી બનાવી શકશો. હવે તમને બાળકો અહીં પાના નંબર 6 ઉપર કહ્યું છે કે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. અહીં તમને પતંગ, પાંદડું, ફૂલ આ બધું કીધું છે. પછી હોડી, તારો, માટલું આ બધું અહીં તમારે નીચે દોરવાનું છે. તો તમે કઈ રીતે દોરશો? તો આપણે શીખીએ કે ભાઈ ચાલો આપણે કઈ રીતે દોરીશું. હું તમને એક પતંગ દોરીને બતાવું છું, પછી તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે ચિત્ર તમે દોરી શકશો. અને ફૂટપટ્ટીની મદદ લેશો ને તો વધારે તમને મજા આવશે દોરવાની. આપણે ગમે તે પોઈન્ટ કે આ જે આપેલા છે ત્યાંથી આપણે ચાલુ કરીએ અને આપણે આપણી પતંગ બનાવી શકીએ. પતંગ દોરતા તો બધાને આવડે જ છે, હોળી દોરતા પણ બધાને આવડે છે બાળકો. આવડે છે ને બધાને? તો તમે તમારી રીતે દોરી શકશો બાળકો. અહીં જુઓ, મેં એક સરસ મજાની ટપકાનો ઉપયોગ કરી અને પતંગ બનાવેલી છે. તમારે એ જ રીતે હોળી, તારો એ બધું તમે બનાવજો અને સરસ રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બનાવશો તો તમને વધારે મજા આવશે. થેન્ક યુ બાળ મિત્રો.